સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત તપોદન ફળી ખાતે રહેતી 21 બહેનો દ્વારા સામા પાંચમનું વર્ત કરી વર્તની ઉજવણી કરવામાં આવી હતી. ભાદરવા સુદ પાંચમના દિવસે સ્ત્રીઓ દ્વારા સામા પાંચમનું વ્રત કરાતું હોય છે અને આ વ્રત સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણે અજાણે થતા દોષો નિવારણ માટે આ વ્રત કરતી હોય છે. તો આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે. વ્રત કરતી સ્ત્રીઓ વહેલી સવારે ઉઠીને અંગેડાનું દાતણ કરી શરીર પર માટી ચોરી માથામાં આંબળાની ભૂકી નાખી સ્નાન કરતી હોય છે અને દિવસે સામો ખાય ફળાહાર કરી દિવસ દરમિયાન ઉપવાસ કરે છે અને ભગવાન મહાદેવજીની ભક્તિભાવથી પૂજા કરતી હોય છે અને 5 વર્ષ સુધી આ વ્રત કરતી હોય છે અને ત્યારબાદ તેનું ઉજવણું કરે છે. ત્યારે પ્રાંતિજ તપોધન ફળી ખાતે રહેતી 21 બહેનો દ્વારા સામા પાંચમનું વ્રત કરી અરુધંતી સહિત સપ્ત ઋષિની મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી હતી અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને વ્રત નિમિત્તે દાન દક્ષિણા આપી વ્રતની ઉજવણી કરી હતી. શીલ રાવળ, જેડેશ ટીવી, પ્રાંતિજ. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. પ્રાંતિજ તપોદન ફળીમાં કાશી વિશ્વનાથ મંદિરના હોલમાં સામા પાંચમના વ્રતના ઉજવણા નિમિત્તે અમે 21 બહેનોનું વ્રતનું ઉજવણું અહીંયા કરવામાં આવેલ છે. એમાં મહેશભાઈ જે અમારા ઘોર છે એમણે અને કિરણભાઈએ બંને અમને સરસ પૂજા કરાવીને અમારા આ સામા પાંચમના વ્રતનું ઉજવણું કરાવ્યું. અને આ વ્રત કેમ કરવામાં આવે છે? તો આ વ્રત કરવાનું મહત્ત્વ એટલું જ હોય છે કે આપણા જીવનની અંદર જે દર મહિને બધા બહેનો માસિકમાં થતા હોય અને જાણે અજાણે જે કંઈ દોષ થયા હોય, કેમ કે જીવનમાં દરેકના દોષ તો થતા જ હોય, તો આ દોષના નિવારણ રૂપે આ વ્રત કરવામાં આવે છે. એટલે એનું ઉજવણું કોઈ પણ વ્રત આપણે કરીએ તો એનું વ્રતનું ઉજવણું કરીએ તો જ એ વ્રત કર્યું સાર્થક ગણાય. એટલા માટે આ વ્રતનું અમે 21 બહેનોએ અહીંયા ઉજવણું કર્યું છે અને બધાએ આનંદ મંગલ